સમાજની જય, ગુણાતીત સમાજની જય જય જય, સર્વે ગુણાતીત સ્વરૂપોની જય જય જય. હે મારા છે દયાળુ, સરસ 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 મહાપ્રસાદ એકાદશીનો મળ્યો અને પછી દેહનો ખોરાક મળી ગયો, આત્માનો ખોરાક. પૂજ્ય વસીભાઈ, પૂજ્ય દિનકર અંકલે સરસ સરસ આપ્યો. આપણે તો બધા મફતમાં ખાટી ગયા છીએ. આપણે આવા સ્વરૂપો પાસે આપણે કાંઈ નથી. કીડીને હાથીની દોસ્તારી હોય એના જેવું છે. કીડીને એક વખત થયું કે મારે ઘેર મારે હાથી ભાઈને બોલાવવા છે, રોજ રોજ મને બેસાડી અને બધું સરસ લઈ જાય જંગલમાં ફરવા. હાથી ભાઈને રિક્વેસ્ટ કરી તો હાથી કે ભલે ચાલો આવું, કીડીનું તો આટલું નાનું દળ એમાં કેવી રીતે બોલાવી શકે. એમ આ સ્વરૂપો પાસે આપણે કાંઈ નથી. અંદરથી જો ભગવાનનું તત્વ નીકળી જાય તો આપણી કોડીની કિંમત છે. આપણે કાંઈ કરવાને આપણી કોઈ તાકાત જ નથી. આપણે ખૂબ 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 નસીબદાર કે તપ, ત્યાગ, વ્રત, ધારણા કશું કર્યા વગર કેવળ સંબંધમાં આવ્યા અને આ પુરુષોની આપણી પર દ્રષ્ટિ પડી ગઈ. એક સામાન્ય જ અમારા ઘરમાં પ્રસંગ બન્યો. ભાઈના લગ્ન કરવાના, તો આપણે છોકરી તો શોધવી પડે ને. તો અમે ગોંડલ ગયેલા ત્યારે મોહન સ્વામીની બે બહેનો કુસુમબેન ને કાંતાબેન, એ બે ત્યાં ગોંડલ આવેલા અને કાંતિકાકાએ સૂચન કર્યું કે આ બે બહેનો છે, જો આપણે માફક આવે તો પછી મીન્સ પસંદ પડે તો આપણે એમને કરીએ. અને એમાંથી પછી પટેલમાં એવું હોય કે પેલો વિવાહ કરે એન્ગેજમેન્ટ ત્યારે ભાઈઓ ભાઈઓ ભેગા થાય અને પછી જે કંઈ નક્કી કર્યું 11 રૂપિયા આપવાનું કે એવું આપી દે. તો ત્યારે કાકાજી અને પપ્પાજી ઘરે પધારેલા, ભાઈઓ ભાઈઓ બધા ઉપર હોલમાં ભેગા થયા અને અમે લોકો નીચે હતા. બધું થઈ ગયું, નક્કી થઈ ગયું એટલે એન્ગેજમેન્ટ થઈ ગયા અને પછી જતા હતા. એટલે અમે બધા નીચે આમ પાણી પાસે ઊભા હતા અને અહીંયા કાકાજી ઊભા છે અને અહીંયા પપ્પાજી ઊભા છે અને એ મારો સૌથી મોટો બ્રધર હતો. તો એને કાકાજી કે આ બેન તો અમારા છે. હા, એ કે આ બેન તો છે ને અમારા છે. તો મારો ભાઈ કે ખરું? મેં કીધું હા, મને કાંઈ ગતાગમ હતી નહીં કાંઈ, પણ આ બધું આપણો બધો સમાજ જે ભેગો થયો છે તેમ પ્લાનિંગ આમ ડ્રામા હોય એમાં કેવું એક પછી એક બધાની એન્ટ્રી આવે આમ એક્ઝેક્ટ. આપણે બધા અનુભવી છીએ એટલે પણ ગમ આમ સમજ પડશે ને આનંદ આવશે. તો દાદુ કાકા એવું કીધું કાકાજીએ અને પપ્પાજી કે લે, જ્યોતિને તારા ઘરે છે તાર દેવ, તો એના પેંડા તો લાવો. એટલે દોડતી દોડતી પેંડાનું બોક્સ લઈ આવીને એમને આપી દીધું. બે ભાઈઓનું ક્યારે કોને કયા વાપરવાના શું વાપરવું એ બધું બાપા જાણે. આપણે બે ભાઈઓને કદી છૂટા નહીં પાડી શકીએ. દરેક પ્રસંગે એવા કે એમાં એકે જે ઠેકો માર્યો ને ઠેકો માર્યો ને બીજાએ જે કરવાનું એ કર્યું હોય. બાપા જે જે સોંપે એ બધું કાકાજીને પપ્પાજીએ કર્યું. અમે દિલ્હી ગયા ત્યારે હતું ત્યાં એક હાથના પહેલાં આ અને આ, આવા મોટું કોણ ને છોટું કોણ. કાકાજી અમને તારદેવ ઘણી વાર કહેતા કે અમારા બે ભાઈઓની વચ્ચે માથાકૂટ કોઈ કરશો માં ખબર નહીં પડે તમને. જોગી બાપાએ કાકાજીને સોંપ્યું કે આપણે 51 સંતો કરવા છે. તે કાકા તો લઈ જ માંડ્યા બાપાના વચ્ચેને. ત્યાં ગોંડલ જાય, એ બાજુ જાય, બાપા જ્યાં બોલાવે ત્યાં જાય,
ઘરે આવે બેગ લઈને હજી તો આવે ને ત્યાં પાછળ પોસ્ટકાર્ડ યોગી બાપાનું ઓટલું આવ્યું જ હોય, હે દાદુભાઈ દર્શનની ખૂબ તાણ છે, જ્યાં હો ત્યાંથી જલ્દી આવી જજો. એટલે પહેલાં કપડાં ચેન્જ કરી જ્યોતિબેન પેલી બેગ ભરી પછી કાકાજી જાય. તો પપ્પાજીને બાપાએ સોંપ્યું કે બહેનોનું કામ તમારે કરવાનું છે. જો હવે એમાં કોણ મોટું ને કોણ છોટું, અને આપણે તો કીડી જેવા છીએ, કૃપામાં આવી ગયા છે. પણ આપણી માયિક દ્રષ્ટિ, આપણી બુદ્ધિ, હું એ બેનું જોઉં તો મને એમ કે હું બહુ બુદ્ધિશાળી છું, પણ એ બુદ્ધિ નકામી છે. એકવાર સત્સંગમાં આવ્યા, આપણા જીવમાં એ બેઠા ને એના જીવમાં આપણે બેઠા, બસ પછી બુદ્ધિ ચલાવાય જ નહીં. જગતના કાટલા જુદા છે, ત્રાજવા જોખવાના અક્ષરધામના જુદા છે. અને કાકાએ તો કેટલું સરસ કર્યું કે આપણને અંકલ દિનકર અંકલ આપણને અહીંયા ઘેર બેઠા આપી દીધા. હું તો બે દિવસથી આવી છું તો મને બહુ જ આનંદ થાય છે, બહુ જ આનંદ થાય છે કે શિકાગો મંડળ કેટલું નસીબદાર, કેટલું નસીબદાર કે આપણે રોજ સત્સંગ કરી શકીએ, એ બોલે આપણે સાંભળી શકીએ, આપણે કંઈ પૂછવું તો પૂછી શકીએ. મનુષ્ય રૂપમાં આ બે ચરણાર વિન પૃથ્વી પર પધાર્યા, આપણે કેટલા મોટા ભાગ્ય. દુનિયામાં શોધવા જાઓ તોય નહીં જડે, હોય તો જડે ને. આપણા અક્ષરધામના મુખ તો આપણી વાત જ જુદી છે આખી. તો ખરેખર આપણે નિરંતર કેફ કાંટોને મસ્તીમાં જ રહીએ કે મને કોણ મળ્યા છે. અને સંબંધવાળા બધા પાસે આપણે રાગ ભાવે રહેતા હોઈએ. રાગ ભાવ ખૂબ અગત્યનું છે. ગરજુ થઈને સેવા કરો, દિવ્યભાવ રાખીને ખમો, એના સિવાય કાંઈ કરવાનું નથી આપણે. અને રોજ રોજ આપણને આ મળે છે. મને તો બે દિવસ પેલું સંધ્યાનનો મળી ગયું. સવારે આપણે થાય છે ને 8 વાગે કે તે પેલા, હા હા, તે કેતનભાઈ મૂકે, કેતનભાઈ ને તે મૂકે, અને હવે તો મજા. અને એમના ઘરમાં તો 24 કલાક પેલી ધૂન બોલ્યા જ કરે છે. એટલે આપણે સવાર ઉઠીએ, નીચે ઉતરીએ એટલે બસ ધૂન 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 ધૂન. એ હા, બધાને તે એટલે કેટલી મોટી વાત છે. આપણને કોઈને નથી સૂજ્યું, એમને સૂજ્યું, અને એમણે બધાને પણ સવારના પોરમાં કેટલું સરસ લાભ આપે છે. આપણે બધાએ રોજ રોજ કંઈ દોડી દોડીને જવાય નહીં ત્યાં, પણ ઘેર બેઠે ગંગા, આવું હોય કોઈ દડો? એટલે કોઈ દિવસ આપણા માઈક તંત્ર આપણને છેતરી ના જાય, મોડા વિચાર કરાય જ નહીં આપણાથી, બસ તો આ પુરુષો આપણી ઉપર રાજી રાજીને રાજી રાજીને રેડ છે. આપણા ભાઈ વસીભાઈ, વસીભાઈ માં પૂજા કરતા હતા, તમે ગયા હતા મોટીબેનને ઘરે, એટલી સરસ માં પૂજા, એટલી સરસ માં પૂજા કરે. ઓહો હો હો, એ પણ કાકાજીનું સર્જન છે. ભરતભાઈ કાકાજીનું સર્જન છે, મહેન્દ્ર બાપુ કાકાજીનું સર્જન છે. પછી એમાં જ્યાં જરૂર પડે ત્યારે પપ્પાજી ઠોકોય મારતા હોય, પવઈ જાય નામ જે કાંઈ પણ, એ બેની અક્ષરધામની જોડી ક્યારે શું કરે આપણને ખબર ના પડે, એટલે આપણા માટે અહીંયા દિનકર અંકલ મૂકી દીધા છે. ન સમજ પડે તો પૂછો, પણ કોઈ માથાકૂટમાં ના પડો. બસ તો આપણે તો આટલું જ કરવાનું છે. થાળ આખો તૈયાર થઈ ગયો છે, આપણે ખાવાનો છે. લાડવા લાડવા ખાવાનું, ભગવાન ભજવા. હા મળશે ને જુ. એટલે ખૂબ દિવેથી દીવો પ્રગટે એના જેવો આપણો સમાજ દિન પ્રતિદિન વધતો જ જાય છે. આપણે સત્સંગ બહાર નથી કરવાનો, પણ આ તંત્રમાં અંદર કરવાનો છે. આપણને થાય બીજી બધી સ્વભાવમાં તો કેટલા 50,000 હરિભક્તો હોય ને, કેટલા મેદની ચાલતી હોય ને બધું આમ, તો આપણે તો મુઠ્ઠી પર આટલા ભેગા થયા હોઈએ જો. પણ એકાંતિકોના ટોળા છે આ, જો સિંહના ટોળાને ટોળા જો હોય તો અહીંયા આ બધા સિંહ છે. ઇન્દ્રિયો અંતકરણ મન સાથે આપણે લડત લઈએ છીએ. જો મનનું ધાર્યું આપણે નથી થવા દેતા.
એ આપણને એવા મળે એટલે રોજ રોજ પેલા ટચકા પડે જ, એમ રોજ રોજ શબ્દરૂપી ટચકા આપણને પડ્યા જ કરે છે. એટલે જરી કાકા પાછા થવા જઈએ, કોઈ સાથે સરખામણી કરવા જઈએ, મને તો કીધું નહીં, મારે ઘેર તો આવ્યા નહીં અંકલ, એ બધું કરવા જઈએ, ત્યાં પાછી બીજે દિવસે સવારે સંધ્યાનો આપણને શબ્દ મળી જાય અને આપણી રક્ષા થઈ જાય, બરાબર ને? હે, એટલે આપણને આપણા મનરૂપી ચોર ચકાર આપણને છેતરી ના જાય, ક્યાંય બીજે રવાડે ચઢાવી ના જાય. એટલે દર અઠવાડિયાની સભા સવારનો સ્વરૂપ યોગ કેટલું સરસ, કેટલું સરસ છે. તો કાકાજીને પપ્પાજીને ખૂબ ખૂબ, અમે તો ત્યાં સાથે રહ્યા, કાકાજી એક વખત સાવ નવી નવી હતી ને ગઈ હતી તારદેવ, તો બધા બેઠા હોય બહેનો એટલે હું બેઠી હતી ને આ બાજુ ભાઈઓ બધા, તે મારે તો જવાનો ટાઈમ થયો એટલે ઊભી થતી હતી ત્યાં. કાકાજી કે બેન બેસો, આપણે 2 મિનિટ ધૂન કરી લઈએ. એટલે બેન બેઠા, મારી વાલી 2 મિનિટ પૂરી જ ના થાય, અડધો કલાક થઈ ગયો. અરે મેં કહું આ કેવી ધૂન હશે 2 મિનિટ, પણ અક્ષરધામનું ઘડિયાળ હતું કાકાજી પાસે, એ આમ આમ કરતા છે ઘડિયાળથી, જોયું આ લોકોનું ઘડિયાળ નહોતું. હવે ત્યારે આપણી દેડકાજી બુદ્ધિ આપણને થાય કે 2 મિનિટ પૂરી કેમ નથી. પણ કાકાજીએ તો ખૂબ ખૂબ કૃપા કરી, પપ્પાજીએ ખૂબ કૃપા કરી, અને જોગી બાપાને તો ક્યારેય ના ભૂલાય કે એણે આ બધા પ્લાન કરી દીધા. સંતોનું તમે કરો, બહેનોનું તમે કરો, અને બસ. એટલે જેટલું આપણે એમને સંભાળીને આપણે ઋણ ચૂકવીએ, સરસ શતાબ્દી ઉજવવી છે. તો મારા દીદી અમને રોજ કે આપણે સમ સૂર્યદેવ ભાવને એકતાથી ઉજવવી છે, આપણા વિચાર વાણી અને વર્તનથી ઉજવવી છે. ડેકોરેશન કરીએ, સરસ રસોઈ બનાવીએ, સરસ બધાને બેસવાની જગ્યા આપીએ, પણ આપણા વિચાર વાણી ને વર્તન. આ બેને ગાયું ને ભજન ગીરા બેને, ભક્તિ હો તારી, ભક્તિ ના હોય તો મારે કાંઈ નથી કરવું, એક તમને પ્રસન્ન કરવા છે. હમણાં અંકલે કીધું કે આપણે સૌ પસંદગીના પાત્રો છીએ, જોયું, હવે આપણે એની પ્રસન્નતાના પાત્ર બનવું છે કે આપણી ઉપર ચકચૂર રાજી થઈ જાય. હું હમણાં મંદિરમાં ગઈ અંકલ, તો પેલા મોન્ટુભાઈ કે પિન્ટુભાઈ, પિન્ટુભાઈ હતા, બીજા બધા નવા ફેસ, જાણીતું એક જૂનો જાણીતો ફેસ, એટલે મને તો બહુ આનંદ આવી ગયો. અને એવું સરસ આરતી કરાવી, ધૂન કરી, બધું કર્યું, બહુ જ આનંદ થયો, બહુ જ આનંદ થયો. તો બસ આપણે આવું ને આવું, જે કાંઈ આપણે કાંઈ જ નથી, આશીર્વાદ તો આવા સ્વરૂપોના હોય. પપ્પાજી, કાકાજી, બા, બેન, સાહેબ, શાંતિભાઈ, અશ્વિનભાઈ, અંકલ, ગુરુજી, બેન, દેવીબેન તો કાંઈ નથી, ખૂબ ખૂબ કૃપા કરી છે એ. એટલે આપણે સૌ સમ સુરેદે ભાવ એકતા હળી મળીને પ્રભુનું કાર્ય નિમિત્ત બનીને આપણે સૌ કરી શકીએ એવા બળ બુદ્ધિને પ્રેરણા સૌ ગુણાતીત સ્વરૂપો આપણને આપે, એ જ એમના ચરણે પ્રાર્થના. સેજાન સ્વામી મહારાજની જય.